नमस्कार विद्यार्थी मित्र, जेम्स एकेडमी चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे प्रकरण 9 स्टार्ट करी रह्या छीए, जे प्रकरण छे 15 संभावना। शुं भणीशुं आजे? संभावना। केटला गुणनुं पूछाय छे? एनसीईआरटी चोपड़ी प्रमाणे गुजरात बोर्डनी अंदर 3 માર્ક્સનું પૂછાય છે। કેટલા માર્ક્સનું પૂછાય છે? 3 માર્ક્સ। માર્ચ 2020 જે લાસ્ટમાં આપણી એક્ઝામ પૂરી થઈ તેની અંદર એક ગુણનો એક પ્રશ્ન અને બે ગુણનો એક પ્રશ્ન એમ ટોટલ 3 માર્ક્સનું પૂછવામાં આવેલું હતું। શરૂઆત આપણે એક સરસ મજાના પ્રયોગથી કરવાની છે વિદ્યાર્થી મિત્ર। જે એક પ્રયોગ છે સિમ્પલ અને સાદો પ્રયોગ છે, એકદમ સિમ્પલ અને સાદો પ્રયોગ। કેવો પ્રયોગ? એક સિક્કો લેવાનો, તમને ઈચ્છા પડે 5નો 10નો 30નો આવતો તો 30નો સિક્કો, આવતો નથી આ તો મજાક કરું છું, પણ એ પણ લઈ શકાય। ધારો કે આપણે એક સિક્કાને 1000 વખત ઉછાળવાનું છે। સાહેબ નવરા થોડા છીએ, ખાલી આપણે સમજવાનું છે કે એને 1000 વખત તમે આમ ઉછાળો। પહેલાં તેમ કો સિક્કો જોયો છે ને બધાએ? સિક્કામાં બે બાજુ હોય, એક બાજુ છાપ અને એક બાજુ કાંટો। છાપ કાંટો, હેડ એન્ડ ટેલ આપણે આવું રમતા હોઈએ છીએ, તો એચ અને ટી, છાપ અને કાંટો, એ બે વસ્તુ અંદર જોવા મળે। તો 1000 વખત ઉછાળવાનું, આ રીતે મૂકીને આમ 1000 વખત ઉછાળવાનું છે। ઉછળીને નીચે આવે છે, આપણા હાથમાં આમ આવી જાય તો ઠીક છે, નકર નીચે પડવા દેવાનું। પડવા દેશો એટલે કાં તો છાપ હશે કાં તો કાંટો હશે, બેમાંથી એક જ હશે। આમ ઊભો તો ગોઠવા છે નહીં, રેતીમાં ના નાખતા કદાચ એમાં ઊભો ગોઠવાઈ જાય, તો રેતીને અવગણી નાખો। તો આપણે અહીંયા કહી શકીએ કે બેમાંથી એક જ વસ્તુ મળે। શું વસ્તુ મળે? કાં તો છાપ હોવાની શક્યતા કેટલી? 1000 વખત ઉછાળો છો ત્યારે, અને કાંટો કેટલી? તો છાપ જ્યારે આપણે આ પ્રયોગ કરેલો છે, ગણિતશાસ્ત્રીઓ કરેલો છે, તો 455 આવે। કેટલી આવે છાપ? 455 વખત છાપ મળી। અને કાંટો કેટલી વખત મળ્યો? તો 545 વખત મળ્યો, અંદાજિત જેણે પ્રયોગ કર્યો છે એની વાત છે। અચ્છા, આ પ્રયોગના આધારે આપણે એવું કહી શકીએ કે છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના કેટલી? તો તમને ખબર છે કે તમારી પાસે છાપ કેટલી વખત મળી? 455 ડિવાઇડ 1000, 455 છેદમાં 1000 કરો એટલે કેટલા આવી જશે તમારી પાસે? 0.455। એવી જ રીતે મારા કાંટા માટે પણ શોધી શકાય છે। તો કાંટા માટે મેળવવાની સંભાવના 545 છેદમાં 1000 એટલે કેટલા આવશે? 0.545। આ જે સિક્કો હતો આપણે કેટલી વખત ઉછાળ્યો વિદ્યાર્થી મિત્ર? 1000 વખત ઉછાળવામાં આવ્યો। માટે એમ કહી શકાય કે આ સિક્કાને 1000 વખત ઉછાળતા પ્રયોગના પ્રત્યક્ષ પરિણામો પર આધારિત, પ્રત્યક્ષ એટલે નરી આંખે તમે હાથમાં લઈને ઉછાળ્યો છે એને પ્રત્યક્ષ રીત કહેવાય। જો આજે પ્રત્યક્ષ પરિણામના આધારે આપણે એને કહી શકીએ કે આ જે સંભાવના છે એને પ્રાયોગિક સંભાવના કહેવામાં આવે છે। કારણ કે તમે શું કર્યું? પ્રયોગ કર્યો, પ્રયોગ કર્યો ને, તો આપણે એની વ્યાખ્યા લખી શકીએ કે એક સિક્કાને 1000 વખત ઉછાળતા પ્રયોગના પ્રત્યક્ષ પરિણામો પર આધાર રાખે છે। પ્રત્યક્ષ એટલે નરી આંખે, તો આપણે એને શું કહીએ છીએ? પ્રાયોગિક સંભાવનાઓ કહીએ છીએ, કારણ કે પ્રયોગ ઉપરથી મળી છે। આ સંભાવનાને આપણે બીજું પણ નામ આપી શકીએ છીએ, કેળવણી સંભાવના। શું નામ આપી શકીએ છીએ? કેવળ કહી શકાય, કેવળ અંદાજિત એવું પણ નામ અપાય। અંદાજ કાઢ્યો છે એટલે અંદાજિત કીધું છે વિદ્યાર્થી મિત્ર, લગભગ નિયર અબાઉટ આસપાસ મળે એટલે એને આપણે અંદાજિત કહેવામાં આવે છે। ઘણીવાર સિક્કા પર છાપ અથવા કાંટો મળ્યો, છાપ મળે અથવા કાંટો મળે, બેમાંથી વધારે કંઈ મળતું નથી। આ પરથી નોંધી શકાય છે કે જેમ જેમ સિક્કાને ઉછાળવાથી સંખ્યા વધતી જાય છે, જેમ જેમ સિક્કાને 1000 વખત ઉછાળો, 2000 વખત, 3000 વખત એ સંખ્યા વધારશો, તેમ તેમ છાપ અથવા કાંટો મળવાની પ્રાયોગિક સંભાવના 1/2ની નજીક જ હોય, હંમેશા યાદ રાખો। કારણ કે તમે અહીંયા જોઈ શકો છો 0.55, પોઈન્ટ આવ્યું 5, અહીંયા આ 5 છે, તમે કાઢશો એટલે આગળ એટલે 5 એટલે 0.5 એટલે અડધી સંખ્યા થઈ, સમજણ પડે છે? તે 1000 વખત ઉછાળે તો 500 વખત મળવાની શક્યતા થાય નિયર અબાઉટ, એટલે કોની નજીક મળે છે? તમે ચાહે ગમે એટલી વાર ઉછાળો, તમે 1000 વખત, 2000 વખત, 3000, જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ 1/2ની નજીક આવતું જાય છે મૂલ્ય। અહીંયા 1000 વખત ઉછાળ્યું ત્યારે આપણને પોઈન્ટ કેટલા મળ્યા હતા? અહીંયા
455 આ કેટલા મળ્યા હતા 545 તમે હજી 1000 થી 2000 કરશો તો આજે મૂલ્ય નજીક આવશે 1/2 જ કહેવાય 0.5 આ 0.5 તમે અહીંયા લખો તો 0.5 માં 5 કાઢશો એટલે છેદમાં 10 5 2 10 1/2 જ આવે જુઓ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ લઈને સમજીએ ઉદાહરણ તરીકે થોડા વૈજ્ઞાનિકોના આપણે ઉદાહરણ જોવાના છે 18મી સદીની અંદર ફ્રાન્સ પ્રકૃતિશાસ્ત્ર કોમન દફ એવું બફ તરીકે ઓળખવામાં આવે છે એણે આ સિક્કાને 4040 વખત ઉછાળ્યો ગણે હો એણે 1 2 3 આવી રીતે 4040 વખત ઉછાળ્યો તો છાપ કેટલી વખત મળી તો કે ભાઈ 2048 વખત છાપ મળી કેટલી વખત એને છાપ મળી અડધું જ કરી નાખ્યું અડધાથી થોડુંક ઉપર અને અડધું કરો એટલે 2020 થાય એમાં 8 ઉમેરી દીધા એટલે શું થઈ 2048 છાપ મળી તો છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવનાનું સૂત્ર શું બની ગયું તો કે ભાઈ જેટલી વખત આપણે ઉછાળ્યું છે તે એટલે છાપ મળી કેટલી વખત તો અહીંયા છાપ જે મળે છે ઉછાળવાથી છાપ કેટલી વખત મળી તો 2048 અને કેટલી વખત ઉછાળ્યો તો 4040 વખત તો કેટલો જવાબ આવ્યો 0.507 આવું જ એક બ્રિટન વૈજ્ઞાનિક હતો આ સિક્કા ઉપર જ પ્રયોગો કર્યા છે બધાએ બધા નવરી બજાર હશે એટલે તો આ પ્રયોગ કર્યા હોય ને બરોબર હવે કયો આવ્યો બ્રિટન બ્રિટનમાં જે ઈ કેરીએ કે કેરી છે સિક્કાને 10 વખત ઉછાળ્યો તો છાપ કેટલી વખત મળી 5067 વખત મળી આ તમારે ક્યાંય ગોખવાનું નથી આ તો તમને સમજાવવા લઈ જઉં છું સૂત્ર તરફ આગળ વધારી રહ્યા છીએ આ તો ખાલી તમારે આ યાદ રાખવાના બધા જે આપણે ગણિતશાસ્ત્રી છે એના નામ યાદ રાખી શકો જે ઈ કેરી છે કારણ કે એક ગુણમાં પૂછી શકે ગમે ત્યાં ઓકે 18મી સદીમાં શરૂઆત કોણે કરી હતી તો કોમ્ટ દ બફ નામના પ્રકૃતિશાસ્ત્રએ કરી હતી ફ્રેન્ચમાં હતો પછી આવ્યું બ્રિટનમાં જે ઈ કેરી છે 10 હજાર વખત ઉછાળ્યો કેટલું મળ્યું 5067 તમને મેં હમણાં જ શીખવાડ્યું પ્રાયોગિક સંભાવનાનું સૂત્ર શું થયું તો જેટલી વખત તમને છાપ મળી એટલે છાપની સંખ્યા મળેલી છાપની સંખ્યા સૂત્ર મળ્યું મળેલી છાપની સંખ્યા છેદમાં ઉછાળી લે સંખ્યા કેટલી વખત ઉછાળ્યા 10000 કેટલું મળ્યું 0.5067 એટલે આના નજીક જ થયું કહેવાય બધા મૂલ્ય જુઓ તમે 0.5ની નજીક જ આવશે હજી એક વૈજ્ઞાનિક છે આંકડા શાસ્ત્રીય કલાર પિયર્સને નવરો હશે 24000 વખત ઉછાળ્યો સિક્કો કેટલી વખત પ્રયોગ કર્યો એને ઉછાળીને 24000 વખત છાપ છે કે કાટો છે એ ચેક કર્યું તો છાપ કેટલી વખત મળી તો કે ભાઈ 12012 વખત મળી પ્રાયોગિક સંભાવના આ જ પ્રમાણે શોધવા જશો એટલે 12 છેદમાં 24000 એટલે કેટલા મળશે તો 0.5005 મળશે કેટલા મળશે 0.5005 સિક્કા ઉછાળવાની સંખ્યા ગમે તે હોય પ્રાયોગિક સંભાવના હંમેશા યાદ રાખો કેટલી આવશે 1/2 કેટલી આવે છે વિદ્યાર્થી મિત્ર 1/2 આંખો વીંચીને લખી નાખવાનું ગમે એટલી વાર સિક્કો ઉછાળે 1/2 અથવા 0.5 આ તમે લખી શકો છો છાપ આ મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના પણ કહીએ છીએ આનું બીજું નામ પ્રાયોગિક સંભાવના પછી આપણે શું કીધું કેવળ અંદાજિત પછી શું કીધું સૈદ્ધાંતિક સંભાવના શું નામ આપવામાં આવ્યું સૈદ્ધાંતિક સંભાવના પ્રત્યેક પરિણામ છાપ અથવા કાંટો ઉદ્ભવવાની એટલી જ શક્યતા છે જેટલી બીજા પરિણામની છાપની છે એટલે જેટલો કાંટો મળી શકે એટલી છાપ મળી શકે એવી આપણી પાસે સંભાવના આને કહેવાય સમસંભાવી વિધાન કહેવાય શું કહેવાય સમસંભાવી કેમ જેટલી વખત છાપ મળે છે એટલી જ વખત કાંટો મળે છે જેટલી વખત કાંટો મળે છે એટલી જ વખત છાપ મળે છે તો આપણે આને શું કહી શકીએ છીએ સમસંભાવી તરીકે ઓળખી શકીએ છીએ આ ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્ર કપડાં બદલીને હું આવી ગયો છું તો આગળ વધીએ આપણે પ્રકરણ 15 સંભાવનામાં આપણે ઉદાહરણ બીજું એક લઈએ આપણે આગળ ઉદાહરણ શું લીધું ખબર તમને ભૂલી નથી ગયા ને આગળ જોઈ લેજો ભાઈ હો પાસા ના ના સિક્કો લીધો શું લીધો તો સિક્કો હવે આપણે કોના ઉપર જઈશું પાસા જોયા છે કોઈએ રમવા માટે આવે એના ઉપર 6 અંકો હોય એના પરિણામ કેટલા હોય ટોટલ 1 2 6 એટલે એકમાં 1 હોય બેમાં
બીજા એક બાજુ ટુ હોય, ત્રીજી એક બાજુ ત્રણ હોય, એવા દોરેલા હોય, ટપકા હોય, તમે સાપ સીડી રમો એની અંદર પણ આ આવી શકે છે. આવા આઠવાળા પાસા આવે છે ને, પણ આપણે છવાળા પાસા પસંદ કર્યા છે. પાસા ફેંકવાની રમત રમીએ, તમને કીધું હતું આ ચેપ્ટરમાં આપણે નગરી રમત જ રમવાની છે. એક આપણે સિક્કા માટે વાત કરી હતી અને એક આપણે લૂડો રમવામાં પણ આ કામમાં આવે પાસા ફેંકવામાં, બરાબર. કેટલા પરિણામ છે? છ છે. પ્રત્યેક સંખ્યા પાસા ઉપર દેખાય તેની શક્યતા સમાન છે. તમે ફેંકશો ત્યારે થોડી ખબર છે કે એક દેખાય, ત્રણ દેખાય, ચાર દેખાય, તો ફેંકવાથી કઈ આવે? તો બધા માટે સંખ્યા સમાન છે એમ કહેવાય. અને આવા પરિણામો જે આવે છે 1 2 3 4 5 6 એને સમસંભાવી પરિણામો કહેવાય. કારણ કે શક્યતા સરખી, જેની શક્યતા સરખી એને સમસંભાવી પરિણામો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે ધારી લઈશું કે બધા જ પ્રયોગોમાં પરિણામો કેવા છે? સમસંભાવી. એટલે બધા જ દાખલામાં આપણે એક જ વસ્તુ ધારવાની. શું ધારવાનું? સમસંભાવી. તમે નવમા ધોરણમાં બી થોડું સંભાવના ભણ્યા છો, આ એનાથી થોડુંક એડવાન્સ છે, બહુ વધારે ફરક નથી. એક સૂત્ર આપી દીધું છે, પ્રયોગાત્મક સંભાવના પીઈ, એને લખવું હોય તો આ રીતે લખાય પી. અહીંયા તમે ઈની જગ્યાએ ગમે તે ધારી શકો છો, પણ પી ઓફ ઈ આવું લખવું પડે ફરજિયાત. તો પી ઓફ ઈ બરાબર એનું સૂત્ર છે. કોનું સૂત્ર? પ્રયોગાત્મક સંભાવનાનું સૂત્ર. શું છે? ઘટનાના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. ઘટના ઈમાં ઉદ્ભવે તેવા પ્રયત્નની સંખ્યા, ધારો કે એક ઉદ્ભવે એની સંખ્યા મારે લેવી હોય તો અહીંયા એક મૂકવાનું. ઘટના ઈમાં ઉદ્ભવતા પ્રયત્નની સંખ્યા એક. પ્રયત્નોની કુલ સંખ્યા, તમે કેટલા પ્રયત્ન કરશો? 1 2 3 4 5 6, કારણ કે ટોટલ કેટલા છે? 6. તો 6 વડે ડિવાઈડ કરશો, કારણ કે બધા મારે મેળવવા છે વારાફરતી. તો કેટલી વાર પ્રયોગ? મિનિમમ તો 6 વખત કરવો જ પડે, તો એ નીચે 6 મૂકી શકાય. આ યાદ રાખજો. 2 લેવા હોય તો 2/6, 3 લેવા હોય તો 3/6, 7 ના મૂકી શકાય. વધારે વધારે કોણ છે? મહત્તમ 6. તો 6 વખત જ આપણે પાસા ફેંકી શકીએ, એનાથી વધારે ફેંકી શકતા નથી. ઘટના ઈની સિદ્ધાંતિક સંભાવના કે પ્રશિષ્ટ સંભાવના પી કહેવામાં આવે છે. આનું બીજું એક નામ આવ્યું, એટલે ત્રણ નામે આપણે ઓળખીશું. એક તો બધા જ પરિણામોને તમે શું કહેશો? સમસંભાવી પરિણામો. બીજું એક પ્રયોગાત્મક સંભાવના, પછી શું કહેવામાં આવ્યું છે અહીંયા? સિદ્ધાંતિક સંભાવના, પછી શું કહેવામાં આવ્યું છે? પ્રશિષ્ટ સંભાવના. આ જ સૂત્ર ફરીથી રિપીટ થયું, થોડું અલગ મોડ્યુ વેગન મોડ્યુમાં. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા, સાનુકૂળ એટલે વધારે વધારે કેટલા તમે મેળવી શકો? 6. ધારો કે તમારે એક મેળવવો હોય તો અહીંયા એક લખવાનું, બે મેળવ, બે ઉપર સમજાવ્યો. છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા ટોટલ કેટલા મળે? 6. તો છેદમાં 6, ખબર પડી ગઈ. સિક્કા માટે ઉપર એક કાટ કે છાપ મળે એના માટે એક, અને નીચે શું લખીએ? 2. આ યાદ રાખવાનું છે. સૈદ્ધાંતિક સંભાવનાને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? સંભાવના કહીશું. એવું કોણે કીધું સૌ પ્રથમ? પિયર સિમોન લાપલાસે. ચાપલાસે નહીં, લાપલાસે, યાદ રાખજો. પિયર સિમોન. સંભાવના નામ કોણે પાડ્યું? આનું સૈદ્ધાંતિક સંભાવનાને સંભાવના તરીકે ખાલી લેવામાં આવી, એ કોણે કીધું ટૂંકું સ્વરૂપ? તો પિયર સિમોન લાપલાસે. ઉદાહરણ નંબર 1 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સિક્કાને એક વાર ઉછાળવામાં આવે, હવે સિક્કાની રમત આવી પાછી, તો છાપ H મળવાની સંભાવના શોધો અને કાંટો T મળવાની સંભાવના. તો આપણે આજે છાપ છે તો બે સંભાવના આપણને કીધી, એક તો કાંતો છાપ મળે અને કાંતો કાંટો મળે, એનાથી બીજું કશું મળી શકે નહીં. સિક્કામાં બે જ વસ્તુ મળે, કાંતો છાપ મળે કાંતો કાંટો મળે. તો આ જ સૂત્ર આપણે વાપરીશું, અથવા આ વાપરીશું. તો શું લખ્યું? PE બરાબર P છાપ. મેં પહેલાં શું મેળવવું છે? છાપ મેળવવી છે. ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો બેમાંથી એક જ મળે એટલે અહીંયા એક જ લખવું પડે. અહીંયા ટોટલ આપણી પાસે 6 હતા, એમાં એક જ મળે એટલે અહીંયા એક જ આવે. શક્ય તમામ પરિણામોની સંખ્યા, પરિણામ 2 મળી શકે એટલે 2 લખવાના. આ જ રીતે કાંટા માટે પણ 1/2 આવશે. સિમ્પલ દાખલો છે, મફતના માર્ક્સ મળે, 3 માર્ક્સ છે આ ચેપ્ટરના. ઉદાહરણ 2. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડાઓ છે. એક થેલો ભર દેવાનો, એની અંદર લાલ, ભૂરો અને પીળો ભરવાનો. 3 લીધા, કેટલા લીધા? 3. એક વિદ્યાર્થી અથવા કંઈ પણ નામ લખી શકો છો, થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે. યાદચ્છિક એટલે જેની ઈચ્છા પડે, આમ એમાં ખબર તો હોય નહીં, સરખા જ છે. નાના મોટા હોય તો ખબર પડી જાય, પણ સરખા છે એટલે આમ થેલામાં હાથ નાખશે અને ગમે તે એક ખેંચશે,
ओके, तो तेने पसंद करेला दड़ा में पहलू एम कहे पीड़ो, अँ छाप अने काट हतुं एम पीड़ो लाल अने भूरो मेळवानी संभावना केटली। तो चलो आपणे धारी लईए कि जे पीड़ो छे एने आपणे घटनाने वाय कहीशुं, घटनानुं नाम आपवुं पड़े, जेम मैं अहींया नाम आप्युं हतुं एच अने टी एम त्यां नाम आप्युं वाय। पछी लाल माटे रेड धारी लीधुं छे, येल्लो, येल्लो उपरथी वाय, खबर पड़े छे ने, इंग्लिशमां पीळाने येल्लो कहेवाय, लालने रेड कहेवाय अने भूराने ब्लू कहेवाय, एटले बी धार्यु। चलो पीळो होय तेवुं तो पहला तो तमने खबर छे कि आ त्रणमांथी एक ज होय, आम हाथ नाख्यो छे तो त्रणमांथी एक ज होय, कहेवाय त्रणेय ना होय तो ऊपर लखवानुं एक अने नीचे लखवानुं त्रण, एटले ऊपर शुं लखवानुं वाय ने सानुकूळ परिणामोनी संख्या, सूत्र तो याद राखवुं पड़े, लखवुं पड़शे કે વાય ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા। સેકન્ડ લાલ માટે સેમ ટુ સેમ, ભૂરા માટે પણ સેમ ટુ સેમ, પણ અહીંયા લખવું પડે પી ઓફ આર, અહીંયા લખવું પડે પી ઓફ બી, વન બાય થ્રી, વન બાય થ્રી બધામાં, કારણ કે જે હાથ નાખશે એ તો કાં તો પીળો હશે, તો પીળામાં વન ટોટલ કેટલા છે ત્રણ, ધારો કે ભૂરો મળ્યો તો એક, નીચે કેટલા મળ્યા ત્રણ। જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય। શું કીધું? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ આવતું હોય। શું સાહેબ? ખબર ના પડી, જુઓ અહીંયા તમારી પાસે વન બાય ટુ પ્લસ વન બાય ટુ, સરવાળો કરો કેટલો થાય, વન થાય કે નહીં, માટે હું કહી શકું પહેલાં ઉદાહરણમાં પીઈ અને પીએફ નો સરવાળો વન મળે। સાહેબ આ બીજા દાખલામાં કરી જુઓ, ચલો તો બીજા દાખલામાં વન બાય થ્રી પ્લસ વન બાય થ્રી, વન બાય થ્રી પ્લસ વન બાય થ્રી પ્લસ વન બાય થ્રી, થ્રી લસા વન પ્લસ વન પ્લસ વન, થ્રી બાય થ્રી, થ્રી એક અને થ્રી આવી ગયું। જુઓ બીજા દાખલા માટે પણ મેં અહીંયા કીધું છે, કીધું જ શું કીધું છે, વન પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક હોય છે। માટે શું કહે છે કે જે પ્રયોગ તમે કરો છો એ પ્રયોગની જો પ્રાથમિક ઘટના, પ્રાથમિક ઘટના ક્યારે હોય, માત્ર એક જ પરિણામ ધરાવતું હોય, બધાના પરિણામ સરખા છે જોવા બેના, એક જ પરિણામ ધરાવતું હોય તો એનો સરવાળો આપણને કેટલો મળે છે, એક મળે છે। ઉદાહરણ ત્રણ, ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ, આમ એક જ વાર ફેંકવાનો, ખાલી છ વખત નથી ફેંકવો, કેટલી વાર ફેંકવો છે, એક જ વખત, આગળ તમે છ છ વખત ફેંક્યો તો પહેલો આપણને શું કહે છે એમાં કે પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કરતાં મોટી સંખ્યા મેળવે તેની સંભાવના કેટલી, ચાર કરતાં મોટી, ચલો પહેલો દાખલો આપણે ગણીશું, ચાર કે ચારથી નાની સંખ્યા કેટલી એની સંભાવના કેટલી એમ આવવાની, પાસો ફેંકો છો તો ચાર કરતાં મોટી આવવાની સંભાવના કેટલી, ચાર કરતાં નાની આવવાની સંભાવના કેટલી, અથવા એમ પણ કહી શકે ત્રણ કરતાં મોટી સંભાવના કેટલી, ત્રણ કરતાં નાની કેટલી, અથવા બે કરતાં મોટી કેટલી, બે કરતાં નાની, આવું આમાં રકમમાં ચેન્જીસ કરી શકે। ફર્સ્ટ કે ધારો કે ચાર કરતાં મોટી સંખ્યા મેળવવી હોય તો એ ઘટનાનું નામ આપવું પડે ઈ, કોઈ પણ એક ઘટના, જેમ કે આગળ આપણે શું કર્યું હતું, પીળો તો એની ઘટનાને આપણે વાય કીધું હતું, ઓકે લાલ તો આર કીધું હતું, કીધું હતું ને, એવી રીતે નામ આપી દેવાના છે, બીજું કાંઈ નથી, છાપ કાંટો એના માટે કેમ ઘટનાઓ લીધી એ રીતે। પાસા ફેંકવાના કુલ પરિણામો તો છ છે, કેમ ઉપર દોરેલા કેટલા છે, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, એટલે ટોટલ સંખ્યા તો છ છે અંદર કુલ, આમાંથી ચાર કરતા મોટા હોય તો કેટલા હોય, પાંચ કે છ જ પડે, બીજું ના પડે, ઓકે તો હું કહી શકું કે ઈ માટે સાનુકૂળ સંખ્યા, પરિણામોની સંખ્યા કેટલી છે, બે, આ તો ખાલી પાંચ અને છ મેં કીધા, આના કરતા મોટા, પણ લખવાનું તો આપણે આ બે છે, સૂત્ર છે પીઈ બરાબર ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પાસા ફેંકવાની કુલ સંખ્યા, કુલ સંખ્યા કેટલી છે આપણી પાસે, છ, આ કેટલા છે, બે, બે અપોન છ, વન બાય થ્રી, ચાર કે ચાર કરતાં મોટા માટે મેં ઘટના ધારી લીધી એફ, આની જેમ અહીંયા મેં ધારી ઘટના ઈ, તો અહીંયા કઈ ઘટના ધારવામાં આવી, એફ, શક્ય પરિણામો કુલ કેટલા, છ, જેમ અહીંયા છ હતા એમ જ છ, પણ શું કહે છે, ચાર કે ચાર કરતાં નાની સંખ્યા, ચાર કે ચાર કરતાં નાની લો તો એકથી ચાર આવે, ચાર કે ચાર કરતાં નાની કીધું છે તો એક બે ત્રણ ચાર, તો આની કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા ચાર થાય, જેમ અહીંયા ચાર કરતાં મોટી પાંચ અને છ મળતી હતી તો બે કહેવાય, અહીંયા નીચે કેટલા વધ્યા તો એક બે ત્રણ ને ચાર, ચલો હું એમ કહું બે કરતાં, બે કે બે કરતાં નાની કીધી હોત તો અહીંયા બે આવત અને અહીંયા કેટલા આવત, એક બે ત્રણ ને ચાર, તો ચાર અહીંયા આવત, સમજણ પડી ગઈ ને,
सेम आज सूत्र फरती मैं लख्यू नहीं सीधूज लख्य पी ऑफ एफ लख्य केम ई ना लख्य कारण कि एना मैं सुधार्यू है एफ मैं चार छेद में छ बे दू चार बे तरी छ एट शू आयो जवाब बे बाय त्रण एम कहे कि शू आ उदाहरण में एक प्रश्न हूँ तमने पूछू कि आ उदाहरण है ये प्राथमिक घटना है कि नहीं घटनाओ ई अने एफ प्राथमिक है कि नहीं समझाओ साहेब तमे टोटल कर्यु तू करी नाखो टोटल एटले खबर पड़े वन बाय थ्री टू बाय थ्री लसा केटलो थाय त्रण वन प्लस टू थ्री छेद में थ्री उड़ी गया वन जवाब वन तो हाँ खोटू पड़े विद्यार्थीओ कारण के आ प्राथमिक घटना नथी केम नथी तो कारण के ईनी अंदर तमने केटला परिमाणों मळ्या बे परिणाम केटला मळ्या बे एफ में केटला परिमाण मळ्या चार बे सरखा होवा जोईए ने जेम के पीळो दड़ो लाल दड़ो भूरो दड़ो तो बधा माटे शक्यता एक एक ज हती पछी छाप के काटो मळे एनी शक्यता एक एक ज हती समझी लो तो पछी अहींया क्यांथी तमे कही शको के आ समान छे सरवाळो आवे एटले वन आवी जाय एटले ई प्राथमिक घटना छे एवुं ना कही शकाय एसक्यू मां पूछी शके क्यां पूछी शके एसक्यू मां तो याद राखवानुं तमे तो सीधो सरवाळो करो तो पती गयो भाई जवाब आवे नहीं केम कारण के अहींया बे परिणाम मळे छे सानुकूल परिणाम अने अहींया सानुकूल परिणाम चार मळे छे बे केवा छे अलग बे सरखा होवा जोईए અહીંયા બે હોય ત્યાં બે હોય તો આપણે એને કહી શકીએ પ્રાથમિક ઘટના છે તેમ કહી શકાય.